ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સમાં આજે આપણે તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાની આધારે વિકાસ સમજાવો. તુલનાત્મક અંતસ્થ રચના, એનાટોમી, તુલનાત્મક એનાટોમી જે હોય છે તેની અંદર રચના સદસ્યતા સદસ્યતા અને કાર્ય સદસ્યતા બે મુદ્દાઓ જે છે તે રચના દ્રષ્ટિએ સમાનતા ધરાવતા હોય તેને આપણે રચના સદસ્યતા કહીએ છીએ. કાર્યની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા હોય તેને આપણે કાર્ય સદસ્યતા કહીએ. તેમાં પાછળ આવે છે સમૂલક અંગોની વાત કરવાની છે. સમૂલક અંગોની અંદર પણ આપણે જે રાસાયણિક સમાનતાની પણ એક નાનો ટૂંકનો જોવાની છે. તો જે રાસાયણિક સમાનતાની અંદર ખાસ કરીને મોટે ભાગે આપણે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની અંદર સમાનતા છે. પ્રોટીન અને જનીનો બંને કેવા હોય છે, સાના બનેલા હોય છે. તો એની પ્રોટીન આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય છે, જે ચોક્કસ એમિનો એસિડને ગોઠવાતું હોય છે અને પ્રોટીનની રચના કરતા હોય છે. પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન, તૃતીય, ચતુર્થ પ્રોટીન આવે છે. તે જે જનીનો જે હોય છે તેઓનું કાર્ય સમાન હોય છે, એના કાર્યની અંદર સમાનતા ધરાવે છે. તેવી રીતે એ સમાન પૂર્વજો ધરાવતા હોવા જોઈએ. તો સમાન પૂર્વજતાની વાત કરીએ ત્યારે જીવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સમાન પૂર્વજોની અંદર સમર્થન આપે છે. મનુષ્યના અને ચિંપાંજીના ડીએનએ એ બંને સમાન હોય છે. તેમાં 1.8% તફાવત જોવા મળે છે, જે સાયટોક્રોમ સી ની અંદર જોવા મળે છે. તે એક સમાન હોય છે. ત્યાર પછી એક્ટિન અને ટ્યુબ્યુલિન જે આવે છે કંકાલ પેશીની અંદર જે પ્રોટીનના બનેલા હોય છે, તો તેઓના કાર્ય પણ સમાન હોય છે. તો આ જે વાત કરી જે રાસાયણિક પ્રક્રિયા જે અંદર જે કાર્યની દ્રષ્ટિએ તેઓની અંદર સમાનતા હોય છે, તે એ જ સમાનતા એ સમાન પૂર્વજોતા પૂર્વજતા હોય છે તેવું આપણે કહી શકીએ. તો આ એક વાત થઈ. તેવી જ વાત આપણે ગઈકાલના લેક્ચરમાં પણ જોઈ લો, આપણે અશ્મિના પુરાવા અને ત્યાર પછી ગર્ભવિદ્યાકીય પુરાવાની વાત કરી, તેમાં ટેરપોનની વાત કરી, દેડકાની વાત કરી. તો એ મત્સ્ય અને પેલા એને સમાન પૂર્વજો ધરાવતા હતા. દેડકાની અંદર એ પૂર્વ ટેરપોન હોય છે, એ મત્સ્ય જેવા જોવા મળે, જલજ અને સ્થળજ એ જોવા મળતા હોય છે. એ મત્સ્ય દેડકા અને મત્સ્ય જેવા પ્રાણીઓમાં વિકાસ પામ્યા હતા, એ ચાલણની વાત કરી. ત્યાર પછી અનાવૃત્તિ તાળી અને આદિ અનાવૃત્તિ તાળીની વાત કરી. આ અનાવૃત્તિ તાળી માટે પાણીની જરૂર હોતી નથી ફલન માટે, જ્યારે આદિ અનાવૃત્તિ તાળી માટે એ પાણીની જરૂર હોય છે. તેમાં કસાયુક્ત જન્યુ કોષો આવેલા હોય છે ને તેને પાણીની જરૂર હોય છે ને એ પણ એ સમાન પુરુષતા ધરાવતા હોય છે. તો ગર્ભવિદ્યાકીય પુરાવાની વાત કરેલી, તે આગળ આપણે અશ્મિના પુરાવાની વાત કરી. ડાયનાસોરની અંદર તેમાં મગર અને પક્ષીઓની જે અંદર એ હાલના જીવન તેઓની અંદર પણ સમાનતા ધરાવે છે. તો સમાનતા ધરાવતા હોય છે દરેક દિશાઓની અંદર. આપણે એ પણ વાત કરેલી કે દરેક દિશાઓ માટે વિકાસ થાય છે, તો એના આ બધા પુરાવા આપણે જોવાના છે. હવે આપણે રચના સદસ્યતા અને કાર્ય સદસ્યતાની વાત કરીએ, તો એની અંદર ખાસ કરીને બોર્ડ પર જોઈએ તો સમૂલક અંગો કોને કહે છે, તો કાર્ય સમાનતાની દ્રષ્ટિએ જે સરખા હોય છે પણ કાર્યની દ્રષ્ટિએ જુદા હોય તો તેવા પ્રકારના હોય છે તેને આપણે રચના સદસ્ય કહીએ છીએ. જ્યારે કાર્યની દ્રષ્ટિએ સમાન હોય પણ રચનાની દ્રષ્ટિએ અલગ દેખાતા હોય તો એ પ્રકારના હોય તેને આપણે કાર્ય સદસ્યતા કહીએ છીએ. સમૂલક અંગોની વાત કરવાની છે, તો અહીંયા આપણે બોર્ડ પરથી જોઈએ તો રચના સદસ્યતા કોને કહેવાય, તુલનાત્મક અભ્યાસક્રમની એ અભ્યાસ કરવાનો છે અંતસ્થ રચના. તો અહીંયા સવાલના એવી રીતે વિકાસ પ્રક્રમસર ઇવોલ્યુશન તુલનાત્મક અંતસ્થ રચના એટલે કે કમ્પેરિઝન એનાટોમીની વાત કરીએ, તો રચના અને બાહ્યાકાર વિદ્યાના આધારે બાહ્યાકાર વિદ્યા પણ જોઈએ છે. આપણે સર પુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના 11 સાયન્સમાં જોઈએ કે બાહ્યાકાર વિદ્યા બંને આવે છે પ્રક્રમ. તો એ રીતે બાહ્યાકાર વિદ્યાના આધારે વિકાસ સમજાવો, તો તેના એટલે કે અંતસ્થ રચના તો જ આપણને ખબર, બહારથી એક સરખા દેખાય પણ કાર્ય બધાને જુદા જુદા હોય. મનુષ્યનું ઉપાંગ હોય, પછી પેલા બીજા પ્રાણીઓ સસ્તનના પ્રાણીના ઉપાંગો હોય, પક્ષીઓના અગ્ર ઉપાંગો હોય, તો તેઓના કાર્યો જુદા છે. રચના એક સરખી દેખાય અગ્ર ઉપાંગ. તો જોઈએ આપણે રચના સદસ્યતા અને કાર્ય સદસ્યતા સમજાવો. તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા, હાલમાં પણ છે અને અગાઉ પણ એ વર્ષો પહેલાં પણ જોવા મળતા હતા. તેવા સજીવો વચ્ચે સમાનતા અને ભિન્નતા દર્શાવે છે, અલગતા દર્શાવે. સમાનતા પણ જોવા મળે છે ને ભિન્નતા એટલે કે અલગતા પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ આગળ આ સમાનતાને આધારે નક્કી કરી શકાય કે હાલના સજી સમાન પૂર્વજોમાંથી ઉતરી આવ્યા છે. સમાન પૂર્વજો આપણા પૂર્વજો વાંદરા છે. કેટલાક એ ગર્ભવિદ્યાકીય દ્રષ્ટિએ જોયા જઈએ તો એ મત્સ્ય પણ આપણા પૂર્વજો હોઈ શકે. તો આ રીતે ક્રમશઃ વિકાસ થાય તેને આપણે પ્રગતિકારક હોય, વ્યવસ્થિત થતું હોય તો તેને આપણે વિકાસ કહીએ છીએ.
હવે આપણે જે રચના સદસ્ય પહેલું છે તેને બીજા શબ્દોમાં સમૂહલગ્નતા પણ કહે છે. આ સમૂહલગ્ન જે છે તે પરીક્ષામાં શબ્દો પ્રયોગ કરે છે. રચના સદસ્યની જગ્યાએ સમૂહલગ્ન આપણે પરીક્ષામાં પૂછાતું હોય છે શબ્દો પ્રયોગ કરી દે તો એ બે માર્ક્સની અંદર. તો સમૂહલગ્નની અંદર વેલ, ચામરચીડું, ચિત્તા અને માનવના બધા સસ્તનના અગ્ર ઉપાંગો વેલ માર્ક્સની છે. બરાબર, ચામરચીડી હોય એ સસ્તન પક્ષીઓ છે, ચિત્તા છે એ પ્રાણી છે, અને માનવની એ અગ્ર ઉપાંગો બધા સસ્તનના અગ્ર ઉપાંગોના અસ્થિઓની ભાગ સરખી હોય છે. અગ્ર ઉપાંગોના અસ્થિઓની ભાગ એટલે કે તેની રચના સરખી હોય છે, પરંતુ કાર્ય બધાનું જુદું હોય છે. ચામરચીડિયામાં તે ઉડવા માટે કામ કરે, વેલમાં એ તરવા માટે કામ કરે, બરાબર, માનવ એ કંઈક પકડવા માટે કામ કરે, ચિત્તા હોય છે અગ્ર ઉપાંગ હોય છે તે દોડવા માટે કામ કરે. તો એના બધાના કાર્ય જુદા જુદા હોય છે, પરંતુ રચના કેવી હોય છે, એક સરખી હોય છે, ભાગ સરખી હોય છે, પરંતુ આ પ્રાણીઓના અગ્ર ઉપાંગ ભિન્ન કાર્ય કરે છે. તેઓ અંતસ્થ રચના કે સમાનતા ધરાવે. આ બધી આકૃતિઓ બુક્સની અંદર આપેલી છે. તો અગ્ર ઉપાંગ ચામરચીડિયાને દોડીએ, ચિત્તાના અગ્ર ઉપાંગો દોડીએ, પછી વેલ માછલીના જે છે તે અગ્ર ઉપાંગોની વાત કરીએ, ત્યાર પછી માનવના ભૂજાસ્થિની વાત કરીએ, તો એ બધી આકૃતિ આપણે દોડીએ તો ઘણી બધી આકૃતિ પર પડી જાય. ને એ બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ, તે છતાં પણ જોવું હોય તો બુકની અંદર એ આપેલું જ છે. અહીંયા તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થવો છે. રચનાકીય સમાનતા ધરાવે છે. આ પ્રાણીના અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ અન્ય પ્રકાશથી, એને અંગ્રેજીમાં રેડિયોલના કહે છે, રેડિયોલના તરીકે બંને એકબીજાની ઉપર એ હળગા જે હોય છે તે સરકતા હોય છે, એને અરીય પ્રકોષ્ઠી તરીકે ગુજરાતીમાં કહે છે, અંગ્રેજીમાં એને રેડિયોલા, ને પગની અંદર આવેલા હોય છે પશુ ઉપાંગમાં તેને આપણે તિબ્યો ફુબ્યુલા કહે છે. મણિબંધાસ્થિ, પશુ મણિબંધાસ્થિ અને અંગ્યાસ્થિ. તો મણિબંધાસ્થિ એટલે કે કાંડો માનવની વાત કરે, ત્યાર પછી પશુ મણિબંધાસ્થિ એટલે કે આ જે પઠેરીના જે છે તે, ને ત્યાર પછી અંગ્યાસ્થિ એટલે કે આ આંગળાના જે હડકાઓ છે તેની વાત. તો એ આપણે આગળના પગરાની અંદર અભ્યાસ કરી પણ ગયા. તો એ બધા અંગ્યાસ્થિઓ હોય છે. તો એ જે સમાન દરેક પ્રાણીઓની અંદર જોવા મળે છે, પણ કાર્યની દ્રષ્ટિએ દરેકની અંદર અલગ હોય છે. આમ આ પ્રાણીઓના સમાન રચના ધરાવતા અંગોના વિકાસ થયો, પણ તે જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થાય છે. આ ખાસિયત જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થાય છે. અને અહીંયા કયું કયું છે, અહીંયા અંડરલાઈન કર્યું છે, એટલે કે અવસારી ઉદ્વિકાસ કોને કહેવાય છે. એક માર્ક્સની અંદર પૂછશે અવસારી ઉદ્વિકાસ. તો સમાનતા રચના તો ધરાવે, કાર્ય જુદું જુદું હોય, પરંતુ કેટલીક વાર અનુકૂલિત પામે છે. કોઈ વાતાવરણ બદલાઈ ગયું છે, કોઈ પરિસ્થિતિ બદલાઈ જાય છે, ત્યારે એ અનુકૂલન પામે છે. તો એ પ્રકારનું જે હોય છે તેને આપણે અવસારી ઉદ્વિકાસ તરીકે ઓળખીએ છીએ. અભિસારી ને અવસારી, તો એને આપણે અવસારી શબ્દ બનાવ્યા હતા. એક માર્ક્સ માટે કોને કહેવાય, રચના સદસ્યની અંદર આવે છે. ત્યાર પછી એને ડાયવર્જન કહે છે, ઉદ્વિકાસ કહે છે. આ રચનાઓ સમૂલક કે રચના સદસ પણ છે. અવસારી સમૂલક રચના શબ્દ એટલે કે સમૂહલગ્નની વાત આવે ત્યારે બી અવસારી શબ્દ લખાવો જોઈએ. અમે શબ્દો જોતા હોઈએ છીએ, ચેક કરીએ છીએ, બધું લીટી લીટી વાંચીએ તો નજર તો મળીએ છીએ, તેમાં અમુક શબ્દો મળી જાય છે, તો એને ખરું આપ્યું હોય તો કોન્સેપ્ટ ક્લિયર હોય છે, તો તેને આપણે સાચું આપવાનું જોઈએ છે. ત્યાર પછી સમૂહલગ્નતા જે અલગથી પૂછાય, સમૂહલગ્નતા કોને કહેવાય, સમાન પૂર્વજ દર્શાવે છે. વનસ્પતિમાં બોગનવેલ, આ પ્રાણીઓની વાત કરીએ હવે વનસ્પતિની વાત કરીએ, વનસ્પતિમાં બોગનવેલ કંટર અને કુકરબીટના એટલે કે એ ફેમિલી છે કુકરબીટી બીટેસી, તો એને અંદર કોરાના પ્રકારના સૂત્ર, કોરાની અંદર વેલા આવેલા હોય છે, પ્રકાંડ હોય છે, તેના ઉપરથી સૂત્ર ઉત્પન્ન થાય છે, એટલે કે નબળું પ્રકાંડ ધરાવતો હોય છે. તો કોરાના પ્રકાંડ સૂત્ર અને પેલા બોગનવેલના કંટક, પ્રકાંડ કંટક, એ બંને જે હોય છે રચના સદસ્યો છે. બંનેના કાર્ય જુદા જુદા છે. એકને છે તે પેલું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, અને બીજાનું કાર્ય છે આરોહણ કરવાનું યજમાન વનસ્પતિની ઉપર. તો આ રીતે તેઓની અંદર સમાન રોજો એ છે એવું આપણે સાબિત કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ તો એ કાર્ય સદસ્યની વાત કરી, કાર્ય રચના સદસ્ય પૂરું કરીને ત્યાર પછી કાર્ય સદસ્યતા, બંનેમાંથી કોઈ એકાદ અથવા બંને સાથે પણ પૂછાતા હોય છે. કાર્ય સદસ્યતા એટલે એનાલોગસ, કાર્યની દ્રષ્ટિએ સમાનતા. કાર્ય સદસ્ય એટલે કાર્યની દ્રષ્ટિએ સમાનતા, રચનાની દ્રષ્ટિએ ભિન્નતા, એને આપણે કાર્ય સદસ્ય કહે છે. તો એના ઉદાહરણ જોઈએ તો અંતસ્થ રચના અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાન હોય. રચના એ બધાની જુદી જુદી આપણને જોવા મળશે બાહ્યાકાર ની અંદર, પણ કાર્યની દ્રષ્ટિએ એ સરખું કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે પક્ષીની પાક અંતસ્થ રચનાની દ્રષ્ટિએ જુદી હોય, પતંગની પાક બંનેની જુદી હોય છે, પણ કાર્ય બંને શું ઉડવાનું છે તો એ અડધી ચરમીય રૂપાંતર છે. આવી કાર્ય સદસ્ય રચનાઓ કેન્દ્રાભિસારી પેલી અભિસારી હતી, આ અભિસારી ઉદ્વિકાસ તરીકે આપણે કો
કન્વર્ઝન ઇવોલ્યુશન કે દર્શાવે છે કે ડાયવર્ઝન હતું આ કન્વર્ઝન ઇવોલ્યુશન એટલે કે કેન્દ્ર અભિસારી શબ્દ વાપરે અથવા તો અભિસારી ખાલી અભિસારી વિકાસમાં પૂછી શકે તો એ અપસારી ને અભિસારી વિકાસની શબ્દ સમજૂતી આપો એમ તમને પણ પૂછાય કાર્યશીલ સસ્તન અને ઉદાહરણ ડોલ્ફિનની પિમ્પર્સ અને પેગ્રીના પિમ્પર્સ ઓક્ટોપસની અને સસ્તનની આંખ એ એકબીજાની સમાન દેખાતી હોય પણ કાર્ય દ્રષ્ટિએ તે જુદું હોય છે પિમ્પર્સ અને કાર્યશીલ સસ્તનના સસ્તનની આંખ બટાટા પકાર અને સક્કરિયાના મૂળ એ પણ એ રીતે એના ઉદાહરણ છે ત્યાર પછી આપણે મેં વાત કરી દે રાસાયણિક જે રાસાયણિક સમાનતા ટૂંકમાં વર્ણવો એમ કરીને બીજો નાનો સવાલ પૂછી શકાય કેટલીક વાર નાની વસ્તુ આપણે છોડી દેતા હોય છે પણ એ માટે ખાસ કરીને યાદ રાખો તેમાં કશું નથી પ્રોટીનની વાત કરી છે જનીનની વાત કરી છે એક્ટિન અને ટ્યુબ્યુલિનની વાત કરેલી છે અને ત્યાર પછી એક બીજો મુદ્દો જે છે તેની વાત કરેલી છે તો જે રાસાયણિકની અંદર ખાસ કરીને એના ડીએનએની વાત કરી છે તો તેઓની અંદર સમાનતા જોવા મળે છે અને સમાનતા જોવા મળતા હોવાથી તેને આપણે પૂર્વજતા કહીએ છીએ પ્રોટીન અને જનીનની કાર્ય શૈલીની સમાનતા વિવિધ સજીવોમાં જોવા મળે કાર્યશૈલીની સમાનતા તે સમાન પૂર્વજ ધરાવતા હોવાનું અનુસે અહીંયા ટૂંકમાં કીધું તો મેં અહીંયા મેં ઓરોની વાત કરી છે કે સમાન તા કેવી રીતે ધરાવે તો તેઓની અણુની રચનાની અંદર જે હોય છે તે જુદી જુદી હોય છે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ જુદી હોય છે નાઇટ્રોજન બેઝ હોય છે ગોઠવણી જુદી જુદી હોય છે પરંતુ તેઓનું કાર્ય તેઓનું લક્ષ એક જ હોય છે એટલે તેની સમાનતા જો કહેવામાં આવે છે અહીંયા આપણે એક રીતે સમજાવી દીધું છે ત્યાર પછી જે રાસાયણિક સમાનતા પણ સમાન પૂર્વજો માટેની વાતને સમર્થન આપે છે ઉદાહરણ તરીકે જે રાસાયણિક સમાનતા ઉદાહરણ એટલે કે ડીએનએ આરએનએની વાત આવે મનુષ્યના અને ચિંપાંજીના ડીએનએમાં અહીંયા આરએનએની પણ વાત કરી છે તેના ઉત્સર્જકોની પણ વાત કરી શકીએ ચિંપાંજી એટલે કે વાંદરાઓ આપણા પૂર્વજો છે એમ આપણે બાપદાદાઓ કહેતા આવ્યા છે તો એ અહીંયા ડીએનએની વાત કરી છે તો એની અંદર સમાનતા હોય છે ફક્ત 8% તફાવત હોય છે અને તેમના સાઇટોક્રોમ સીના અનુક્રમમાં એ કોઈ ફેર પડતો નથી સાઇટોક્રોમ સી એડિનોન એડિનાઇન ગ્વાનિન સાઇટોસિન થાઇમિન આવે છે ને સી તો સાઇટોક્રોમ સીમાં કોઈ અનુક્રમમાં ફેરફાર પડતો નથી એક્ટિન અને ટ્યુબ્યુલિન એ કંકાલ તંત્રની આવશ્યક શબ્દ એ પ્રોટીન છે બંને ટ્યુબ્યુલિન અને એક્ટિન એની આણ્વીય રચના બધા સ્થાનીઓમાં સમાન હોય છે આણ્વીય રચના સમાન છે પણ કાર્યની દ્રષ્ટિએ તેઓની અંદર ભિન્નતા હોય છે તો એ સમાનતા સમાન પૂર્વજતા દર્શાવે છે તો આ રીતે આપણે રચના સદસ્ય અને કાર્ય સદસ્યની વાત કરી થેન્ક યુ લાઈક સબસ્ક્રાઈબ કરજો ને નોટબુકમાં નોંધ કરજો